આગળ સમાચાર મહીસાગરથી કે જ્યાં શિક્ષણ જગતને લાંછન લગાવતી વધુ એક ઘટના સામે આવી છે અને એક લંપટ આચાર્ય આ સમયે અત્યારે સકંજામાં આવ્યો છે જ્યાં સંતરામપુર તાલુકાના જાનવડ ગામે શાળાના આચાર્યએ પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું છે ભોગ બનનાર આચાર્યની પૂર્વ વિદ્યાર્થીની હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે આરોપી રાજેશ પટેલ સામે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે વિદ્યાર્થીનીએ હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવાય આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ તેમજ આઈપીસી કલમ 376 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા આશીષ ઠાકર આશીષ સમગ્ર ઘટના શું છે અને સમગ્ર મામલે હાલ શું ચાલી રહી છે તપાસ શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના મહીસાગર જિલ્લાના લુણાવાડાથી સામે આવી છે સંતરામપુર તાલુકાના જાનવડ હાઈસ્કૂલના આચાર્ય છે રાજેશ પટેલ તેમણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે અને તે બાબતે લુણાવાડા પોલીસ મથકે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે પોલીસ હાલ આરોપીને શોધી રહી છે અને તેની તપાસ ચાલુ છે પોક્સોની કલમ તેમજ 376 હેઠળની ફરિયાદ લુણાવાડા પોલીસ મથકે નોંધવામાં આવી છે જે સગીરા છે તેને ખૂબ હાલત ગંભીર હતી તેને સરકારી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવી છે જી બિલકુલ આશીષ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આખરે આ પૂર્વ વિદ્યાર્થીની કે જેની પર આ દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તે મામલે પોલીસ ફરિયાદ થતાં આ સમગ્ર મામલે હવે જે યુવતી છે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય છે બીજી તરફ જે શાળાના આચાર્ય રાજેશ પટેલ છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે તેની પર આરોપ છે કે તેણે પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું સંતરામપુરના જાનવડ ગામની આ ઘટના છે કે જ્યાં ભોગ બનનાર આચાર્યની પૂર્વ વિદ્યાર્થીની હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે અને આજ મામલે ફરિયાદ નોંધાતા હવે આચાર્યની શોધખોળ શરૂ કરાય છે